Good morning friends, आज ना अवेलेबल लेक्चर आप सबों का हार्दिक स्वागत है। थोड़ा 10 गणित के अंदर अगला लेक्चर के अंदर 8वां चैप्टर त्रिकोणमिति नो परिचय આપણે અહીં પૂરું કર્યું। હવે એની અંદર આપણે જોઈએ અલગ અલગ 6 મુખ્ય જે ના ગુણોત્તરો છે ત્રિકોણમિતિય ગુણોત્તરો એનો આપણે અભ્યાસ કર્યો। મોટા ભાગના વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન થતો હોય કે આપણે ભણીએ છીએ તો એનો પ્રેક્ટિકલ યુઝ શું, અથવા એને આપણે વાસ્તવિક જીવનમાં જો ઉપયોગ કરવો હોય તો એનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કઈ રીતે થાય છે, અને એ જ સમજાવવા માટે તમને એની પછીનું જે પ્રકરણ છે 9મું ચેપ્ટર કે જેનું નામ છે ત્રિકોણમિતિના ઉપયોગોથી આપણે અહીંયા જે શરૂઆત કરવાની છે। અત્યારે તમે જાણો છો કે ટેકનોલોજી એટલી એડવાન્સ છે, સાયન્સ અને ટેકનોલોજી એટલું એડવાન્સ થઈ ગયું છે કે તમે એક ક્લિક અથવા એક બટનના પ્રેસ કરવાથી તમારે જે માહિતી જોતી હોય અથવા જે તમારે કેલ્ક્યુલેશન કરવું હોય એ કરી શકતા। પણ પહેલાના જમાનામાં જ્યારે એટલી ટેકનોલોજી અવેલેબલ ન હતી ત્યારે આ બધા જે ગણિતના સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરી લોકો જે છે પ્રેક્ટિકલ જે સમસ્યાઓ એમની હતી વ્યવહાર જીવનમાં એનો ઉકેલ મેળવતા હતા। એક તમને એનો એક્ઝામ્પલ લઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે દરિયાની અંદર જ્યારે વહાણ જે છે ચલાવનાર વ્યક્તિ જે છે એને અંતરનું અથવા કેટલું અંતર કાપવાનું છે અથવા કેટલું અંતર મેં કાપ્યું છે એવો જો કેલ્ક્યુલેશન કરવું હોય તો એ પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ છે કે એ સમયે જે છે આ ત્રિકોણમિતિના સિદ્ધાંતો જે છે અથવા ગુણોત્તરો છે એનો ઉપયોગ કરી એવું કેલ્ક્યુલેશન કરી પોતાની જે કઈ સમસ્યા હોય એનો ઉકેલ લાવી શકો। તો આ એનું પ્રેક્ટિકલ ઉદાહરણ છે કે ભાઈ આપણે જો ખરેખર આનો ઉપયોગ કરવો હોય, અને આજે પણ ઘણા એવા સંશોધનો છે અથવા ઘણી એવી બાબતો છે કે જેની અંદર આ સિદ્ધાંતો જે છે ત્રિકોણમિતિના ગુણોત્તરો છે એનો ઉપયોગ થાય જ છે। પણ અત્યારે તમે ધોરણ 10 ની આપણે વાત કરીએ તો બહુ એના નાના ભાગને આપણે અહીંયા સમજવાનું છે। એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ તો તમે કોઈ એક થાંભલાથી અથવા કોઈ એક ઝાડથી અમુક અંતરે ઊભા છો અને ત્યાંથી તમે ઝાડની ટોચને તમે એનું અવલોકન કરો છો અથવા ઝાડ ઉપર રહેલા ફળ જે છે એનું તમે અવલોકન કરો છો, તો આ બાબતને આધારે તમારે જો ઝાડની ઊંચાઈ મેળવવી હોય તો તમને જો એક વસ્તુ ખબર હોય કે તમારી આંખ પાસે એટલે કે તમે જે જગ્યાએથી નિરીક્ષણ કરો છો એ જગ્યાએથી અને જે સંશ રેખા છે એટલે કે આપણે ઝાડ અને તમારા વચ્ચેનું જે અંતર છે એની વચ્ચેનો જો કેટલા અંશનો ખૂણો રચાય છે એ જો તમને ખ્યાલ હોય તો ત્રિકોણમિતિના ગુણોત્તરોનો ઉપયોગ કરી તમે ઝાડની ઊંચાઈ જે છે એ શોધી શકો છો। એક સામાન્ય એક્ઝામ્પલ મેં તમને આપ્યું, તો આ બાબતને સમજવા માટે બે ખૂણાઓનું જ્ઞાન તમને હોવું જોઈએ, એક છે ઉત્સેદ કોણ અને બીજું છે અવસેદ કોણ। હવે એ છે શું એને સમજવા માટે મેં આ તમને આકૃતિ દ્વારા એક કહેવાય ને કે બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યા છે। આપણે કોઈ પણ વસ્તુને જ્યારે એકદમ સ્ટ્રેટ લાઇનથી અથવા સીધી એકદમ નજરથી જોતા હોઈએ છીએ ત્યારે એક યાદ રાખવાનું કે જે જમીન છે એની સાથે અને આપણી આંખ જે છે એમાંથી નીકળતું જે દ્રષ્ટિકિરણ છે જો તમે સીધું જોશો તો એ સમક્ષિતિજ રેખા એટલે કે આપણી જમીન જે છે એની સાથે સમાંતર રીતે એક શું બનાવશે, એક રેખા બનાવશે, એટલે કે કિરણ બનાવશે, સમક્ષિતિજ કિરણ તમે કહી શકો। તો જ્યારે તમે એકદમ સ્ટ્રેટ જોશો સીધું જોશો ત્યારે જમીનની સાથે પેરેલલ કિરણ હશે એટલે કે સમાંતર હશે। અહીં મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે કે આ કોઈ વ્યક્તિની આંખ છે તો એ ફૂલદાનીને જુએ છે, એટલે ફૂલદાની જે છે એકદમ એની આંખથી કેવી છે, પેરેલલ છે, સમાંતર છે અથવા સીધી છે એકદમ, કે જેથી એની આંખમાંથી નીકળતું દ્રષ્ટિકિરણ જે છે અને સમક્ષિતિજ રેખા છે બંને કેવા થાય છે, સરખા થાય છે। તો આ કિસ્સામાં એક કોઈ પ્રકારનો ખૂણો રચાશે નહીં, પણ આ જ વ્યક્તિ જો આકાશમાં ઉડી રહેલા વિમાનને જોશે તો એવા કિસ્સામાં શું થશે, સમક્ષિતિજ કિરણ જે છે એ તો એના સ્થાન ઉપર એમ ન બદલે છે પણ તમારું દ્રષ્ટિકિરણ જે છે ઇન શોર્ટ તમે ઉપરની તરફ નજર કરશો એટલે દ્રષ્ટિકિરણ ક્યાં જશે, ઉપરની તરફ જશે અને સમક્ષિતિજ રેખા તો અથવા સમક્ષિતિજ કિરણ તો જે છે એ ત્યાંનું ત્યાં જ છે। તો એવા કિસ્સામાં અહીંયા એક ખૂણો રચાય છે કે જેને આપણે શું કહીશું, ઉત્સેદ કોણ। અને આને યાદ રાખવા માટે એકદમ સિમ્પલ અને એકદમ ટૂંકું આપણે એક્ઝામ્પલ લઈએ, જ્યારે તમે કોઈ વસ્તુને જોવા માટે તમારી નજર સમક્ષિતિજ રેખા કરતા ઉપરની તરફ કરો છો તો એવા સમયે જે ખૂણો રચાશે એ ખૂણાને શું કહેશું આપણે, ઉત્સેદ કોણ। આ વસ્તુ એટલા માટે યાદ રાખવાની છે કારણ કે દાખલાઓ જે આપણે અહીંયા ગણવાના છે એ દાખલાઓની અંદર તમને કીધું હશે કે ભાઈ ઉત્સેદ કોણ આટલાનો છે કે અવસેદ કોણ આટલાનો છે, તો એને આધારે ખબર પડી જવી પડે કે ભાઈ તમારે ઉપરની તરફ જોવાનું છે કે નીચેની તરફ જોવાનું છે। ઇન શોર્ટ આકૃતિ તમને જો દોરવી હશે તમારા કોઈ પણ પ્રશ્ન માટે તો એની માટે ઉત્સેદ કોણ કોને કહેવાય અને અવસેદ કોણ કોને કહેવાય એનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ। તો ઉત્સેદ કોણ માટે આપણે વાત કરીએ તો જો ઉપરની તરફ તમે જોશો તો તમારું દ્રષ્ટિકિરણ જે છે એ સમક્ષિતિજ કિરણ કરતા શું થશે, ઉપરની તરફ જશે એટલે કે ઉપરની તરફ હશે, અને એવા કિસ્સામાં આ દ્રષ્ટિકિરણ અને આ સમક્ષિતિજ કિરણ
किरण बनने वच्चे जे खूणो रचाय ए खूणाने आपणे शुं कहेशुं उत्सेज कोण क्लियर एनो सामान्य अर्थ आपणे जोई लईए तो दृष्टि किरण अने समक्षितिज किरण अथवा रेखा वच्चे बनतो खूणो के जेमां दृष्टि किरण जे छे ए समक्षितिज रेखानी ઉપરના ભાગમાં હશે આ દ્રષ્ટિ કિરણ છે આ આપણી સંક્ષિપ્ત કિરણ છે એના ઉપરના ભાગમાં જો દ્રષ્ટિ કિરણ હોય તો એવા કિસ્સામાં જે ખૂણો અહીંયા રચાશે એને આપણે શું કહેશું ઉત્સેદ કોણ ક્લિયર અને અવસેદ કોણનો આપણે એક્ઝામ્પલ જોઈએ હવે હવે ઘણીવાર આપણે ખબર છે કે જ્યારે જમીન ઉપર વસ્તુ પડી હોય ત્યારે એને જોવા માટે અથવા એનું નિરીક્ષણ કરવા માટે તમે આંખમાંથી નીકળેલું દ્રષ્ટિ કિરણ ક્યાં જશે નીચેની તરફ સંક્ષિપ્ત કિરણ જે છે એ અહીંયા છે આપણે સીધું જોઈએ તો સંક્ષિપ્ત કિરણ થઈ જાય જો તમે એનાથી નીચેની તરફ કોઈ વસ્તુનું નિરીક્ષણ કરવા માટે જોશો તો એવા કિસ્સામાં સંક્ષિપ્ત કિરણ અને દ્રષ્ટિ કિરણ બંને વચ્ચે જે ખૂણો રચાશે એટલે કે આ રીતે નીચેની તરફ આમ તો આ કોણ જે છે આ ખૂણો છે એને શું કહેશું આપણે અવસેદ કોણ ક્લિયર ગો ટુ ફોર એ ટચ આપણે જો કેવું હોય તો જ્યારે ઉપરની તરફ તમે નિરીક્ષણ કરશો ત્યારે ઉત્સેદ કોણ રચાશે જ્યારે નીચેની તરફ તમે નિરીક્ષણ કરશો ત્યારે શું રચાશે તો કે અવસેદ કોણ ક્લિયર આ કિસ્સામાં જોઈએ તો આ વ્યક્તિ જે છે જમીન ઉપર પડી રહેલા દડાનું નિરીક્ષણ કરે છે તો એવા કિસ્સામાં સંક્ષિપ્ત કિરણ આવે છે અને એનાથી નીચેની તરફ કયું કિરણ આવે છે દ્રષ્ટિ કિરણ આવે નીચે આવે છે તો આ બંને વચ્ચે જે ખૂણો રચાય છે એને આપણે શું કહેશું અવસેદ કોણ ક્લિયર બહુ સિમ્પલ અને સરળ બે કોન્સેપ્ટ છે હવે અર્થ આપણે જોઈ લઈએ તો જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ સંક્ષિપ્ત રેખાની નીચે હોય તો ત્યારે દ્રષ્ટિ કિરણ અને સંક્ષિપ્ત રેખા અથવા સંક્ષિપ્ત કિરણ વચ્ચે રચાતો ખૂણો એટલે શું કહેવાશે અવસેદ કોણ ઇન શોર્ટ જ્યારે કોઈ પણ પદાર્થનું નિરીક્ષણ કરવા માટે તમારે સંક્ષિપ્ત કિરણથી નીચેની તરફ જોવું પડે અથવા ઇન શોર્ટ આ સિમ્પલ અર્થમાં કેવું હોય તો જ્યારે તમે નીચેની તરફ જોવો છો નીચેની તરફ અવલોકન કરો છો તો એવા કિસ્સામાં અવસેદ કોણ રચાશે અને જ્યારે તમે ઉપરની તરફ નિરીક્ષણ કરવા માટે જોવો છો ત્યારે શું રચાશે ઉત્સેદ કોણ ક્લિયર તો આ બહુ સિમ્પલ અને સરળ કોન્સેપ્ટ હતા આખું પ્રકરણ બહુ ટૂંકું એટલે જ એક જ સ્વાધ્યાયની અંદર છે અને ટોટલ આપણે દાખલાઓની વાત કરીએ તો સ્વાધ્યાય 9.1 ની અંદર ટોટલ આની અંદર તમને 16 દાખલાઓ આપ્યા છે અને આ આખા 16 બધા જ દાખલાઓ જો તમને ક્લિયર કટ સમજવા હશે તો આ બે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ આખું પ્રકરણ આ બંને ઉપર છે તમને બંનેનો અર્થ ખબર હોવો જોઈએ કે અને એને આધારે રકમને આધારે આકૃતિ જો દોરતા આવડશે તો આકૃતિને આધારે તમે આસાનીથી પ્રશ્નને સોલ્વ કરી શકશો ક્લિયર તો ઇન શોર્ટ તમારે આમાં આખા પ્રકરણમાં શું યાદ રાખવાનું છે કે અવસેદ કોણ કોને કહેવાય ઉત્સેદ કોણ કોને કહેવાય અને સૌથી અગત્યનું છે મેં નોંધમાં એમ સ્પેસિફાઈ કર્યું છે કે ઉત્સેદ કોણ હોય કે અવસેદ કોણ હંમેશા એની રચના ખૂણો રચાય ક્યાં તો કે જે વ્યક્તિ નિરીક્ષણ જ્યાંથી કરતો હોય ને ત્યાંથી બની શકે ઘણા કિસ્સામાં એવું થાય કે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ બિલ્ડિંગ અથવા કોઈ ઇમારતની અગાસમાંથી નિરીક્ષણ કરતો હોય અને નીચેની તરફ જોવે છે તો ખૂણો ક્યાં રચાશે તો કે જે જગ્યાએથી એ નિરીક્ષણ કરી રહ્યો છે એ બિંદુએ ખૂણો રચાશે હવે એવું પણ બની શકે કે અગાસમાં ઉભેલ વ્યક્તિ આકાશમાં ઉડી રહેલા વિમાન જે છે એનું નિરીક્ષણ કરે તો પણ ખૂણો ક્યાં રચાશે તો કે જે જગ્યાએ નિરીક્ષણ કરે છે એ જગ્યાએ જ એટલે કે નિરીક્ષણ બિંદુ કહેવાય એ નિરીક્ષણ બિંદુએ જ ખૂણો હંમેશા રચાશે એ અવસેદ કોણ હોય કે ઉત્સેદ કોણ હોય એટલે આ આકૃતિ આપણે જ્યારે રાખવાની અંદર જોશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે પણ એટલું તમારે ખાસ આમાં યાદ રાખવાનું છે અને છેલ્લું આ પ્રકરણની અંદર જે ફાઇનલ આન્સર આપણો આવતો સાવ છેલ્લે એન્ડમાં ત્યારે યાદ રાખવાનું છે કે વર્ગમૂળમાં 3ની કિંમત આપણે 1.7 લેવાની છે જો સ્પેસિફાઈ કર્યું હોય ન કર્યું હોય પણ ફાઇનલ આન્સર જે છે સાવ એટલે કે ઘણીવાર એવું બનશે કે તમારે છેદનું સમયકરણ પણ કરવું પડે તો એ છેદનું સમયકરણ કર્યા પછી જે આપણે ફાઇનલ આન્સરની ગણતરી કરતા હશું ત્યારે સાવ છેલ્લે એન્ડમાં વર્ગમૂળમાં 3 બરાબર કેટલા લખવાના થશે 1.73 અને એ રીતે તમારે સાચું ઉકેલમાં આપવાનું રહેશે મોટા ભાગે વર્ગમૂળમાં 3 જ તમારે આમાં ધ્યાનમાં રાખવાના છે વર્ગમૂળમાં બે રેર જૂના કોર્સની અંદર એકાદ દાખલાઓમાં એ બન્યું હતું કે આવતા હતા પણ નવા કોર્સની અંદર એવા કોઈ દાખલાઓ હજી સુધી નથી કે જેમાં તમારે વર્ગમૂળમાં 2ની કિંમત લેવી પડે એટલે વર્ગમૂળમાં 2ની કિંમત જે છે યાદ રાખવી હોય તો યાદ રાખી શકો 1.41 તમારે લેવાની થશે પણ આવા કોઈ દાખલાઓ હજી સુધી છે નહીં એટલે એની
કિંમત નહી લેવાની જરૂરિયાત નથી માત્ર તમારે કોઈ યાદ રાખવાનું છે કે ફાઇનલ આન્સર જે આપો હોય વર્ગમૂળમાં 3 ની કિંમત માટે 1.73 તમારે આની અંદર લેવાની છે તો અહીંયા તમારો આપો આ ચેપ્ટરનો થિયરેટિકલ મેઇન કોન્સેપ્ટ આપણે પૂરો થયો હવે પછીના લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે ડાયરેક્ટ સ્વાધ્યાય 9.1 એની આપણે શરૂઆત કરશું ત્યાં સુધી જય હિન્દ